हेलो स्टूडेंट, वेलकम बैक टू अनदर वीडियो। आपणे लास्ट लेक्चर में आदिकोष केन्द्रीय अने सुकोष केन्द्रीय ना तफावत जोया हता, बराबर। तो आदिकोष केन्द्रीय ना अने सुकोष केन्द्रीय ना जे तफावत छे तेनु आपणे थोड़ू रिवाइज करी लईए, पछी आपणे आदिकोष केन्द्रीय ना कोषनी संरचना केवी होय ए जोईए, बराबर। तो पहेला आदिकोष केन्द्रीय में अपने खबर कि जे फर्स्ट कोष केन्द्र हो आदि कोष केन्द्रीय अभाव हो, बराबर। आदि नो मतलब शू थाय? प्राथमिक। तो आदि कोष केन्द्रीय कोष में प्राथमिक प्रकार नो कोष केन्द्र हो, कोष केन्द्र पटल नो अभाव हो, बराबर। जारे सुकोष केन्द्रीय हो, मतलब शू थाय? सुविकसित। सुकोष केन्द्रीय कोषों में सुविकसित कोष केन्द्र आवेलू होय छे। अने सुविकसित कोष केन्द्र केवू होय? के तेनी फरते कोष केन्द्र पटल हाजर होय, तो ए केवू थशे? सुकोष केन्द्रीय। त्यारबाद आपणे नेक्स्ट तफावत जोयो हतो कि जे आदिकोष केन्द्रीय कोषो होय तेना कोषरसमां पटलमय अंगिकानो अभाव होय छे, पटलमय अंगिका गैरहाजर, बराबर। जारे सुकोष केन्द्रीय नू जे कोष छे तेमा कोषरस पटल आवेलू होय छे, ए कोषरस पटल मां सुकोष केन्द्रीय ना कोषो मां आ बधी पटलमय अंगिकाओ हाजर होय छे। जेम के आपणे अंતઃકોષરસજાળ, ગોલગીકાય, કણાભ સૂત્ર, લાઇસોસોમ્સ, આવા બધી જે અંગિકાઓ છે પટલમય અંગિકાઓ, તે સુકોષ કેન્દ્રીયમાં હાજર હોય છે, બરાબર। ત્યારબાદ આપણે જોયું હતું કે એક પટલવિહીન અંગિકા છે જેનું નામ છે રિબોસોમ, અને આ રિબોસોમ સુકોષ કેન્દ્રીયમાં પણ આવેલું હોય છે અને આદિકોષ કેન્દ્રીયમાં પણ જોવા મળે છે। તો આ આદિકોષ કેન્દ્રીયના કોષરસમાં એક જ અંગિકા આવેલી હશે જેનું નામ છે રિબોસોમ, અને એ પણ કેવી છે? પટલવિહીન અંગિકા, બરાબર। અને હવે આ જે રિબોસોમ છે તે આદિકોષ કેન્દ્રીયમાં પણ તેની સંરચના જુદી હશે અને સુકોષ કેન્દ્રીયમાં પણ તેની સંરચના જુદી હશે, બરાબર। તો આપણે ત્રણ તફાવત જોયા, કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે આમાં હાજર હોય છે, ત્યારબાદ કોષરસમાં પટલમય અંગિકાઓ આદિકોષ કેન્દ્રીયમાં જોવા મળતી નથી, જ્યારે સુકોષ કેન્દ્રીયના કોષરસમાં બધી પટલમય અંગિકાઓ હાજર હોય છે। ત્યારબાદ રિબોસોમ જે છે તે કેવી છે? પટલવિહીન અંગિકા છે જે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બંનેના કોષરસમાં જોવા મળે છે। અને લાસ્ટ કહેવાનું હતું કે એક તારા કેન્દ્ર જે છે, સોરી, રિબોસોમ જે છે તે માત્ર કોષરસમાં નહીં પરંતુ તે અંતઃકોષરસજાળ કરીને અંગિકા છે તેમાં, ત્યારબાદ કણાભ સૂત્ર, આ બંને અંગિકાઓમાં પણ રિબોસોમ છે તે જોવા મળે છે, જે આપણે લાસ્ટ બીજું એક કે જે રિબોસોમ જે છે તે રિબોસોમ માત્ર કોષરસમાં જ નહીં પરંતુ તે અંતઃકોષરસજાળ નામની અંગિકા, ત્યારબાદ કણાભ સૂત્ર નામની અંગિકા, આ બંને અંગિકાઓની ઉપર પણ રિબોસોમ જોવા મળે છે। જ્યારે આપણે સુકોષ કેન્દ્રીયની આ અંગિકાઓનો અભ્યાસ કરીશું ત્યારે તમને હું કહીશ કે અંતઃકોષરસજાળ અને કણાભ સૂત્રમાં કેવી રીતે રિબોસોમ છે તે જોવા મળે છે, બરાબર। હવે આજના લેક્ચરમાં આપણે જોઈએ કે આદિકોષ કેન્દ્રીય કોષ જે છે તેની સંરચના કેવી હોય છે, એટલે કે તેમાં કોષરસમાં આપણે જોયું રિબોસોમ આવેલું હોય છે, ત્યારબાદ બીજી કઈ કઈ વિશિષ્ટ પ્રકારની સંરચનાઓ આવેલી હોય છે તે જોઈએ। આદિકોષ કેન્દ્રીય કોષોની સંરચના, ફર્સ્ટ આપણે જોઈએ કે આ આદિકોષ કેન્દ્રીય પ્રકારના કોષો કયા સજીવોમાં જોવા મળે છે,
तो आदि कोष केंद्रीय प्रकार ना कोषो बैक्टीरिया माइकोप्लाज्मा नील हरितनील अने पीपीएलओ मां जोवा मळशे। पीपीएलओ नुं पूरुं नाम छे प्लूरोन्यूमोनिया लाइक ऑर्गेनिज्म। आ बधा सजीवोना जे कोषो छे તે આદિકોષ કેન્દ્રીયના કોષોનું પ્રતિનિધિત્વ પ્રદાન કરે છે। તો આદિકોષ કેન્દ્રીય પ્રકારના કોષો તેમાં તેમાં જોવા મળશે બેક્ટેરિયા માઇકોપ્લાઝ્મા ત્યારબાદ નીલ હરિતલી અને પીપીએલઓ જેનું પૂરું નામ છે પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ। આ બધાના કોષો જે છે તે આદિકોષ કેન્દ્રીય પ્રકારના કોષોનું પ્રતિનિધિત્વ પ્રદાન કરે છે। નેક્સ્ટ આપણે જોઈએ કે આદિકોષ કેન્દ્રીયની આપણે વિશિષ્ટતા કેવી હોય તેના કોષોની। તો આપણે એ કહી શકીએ કે આદિકોષ કેન્દ્રીયના જે કોષો છે તે ખૂબ જ ઝડપથી વિભાજન પામે છે। જેમ કે આ આદિકોષ કેન્દ્રીયનો કોષ છે તો એ શું કરશે, ખૂબ જ ઝડપથી વિભાજન શરૂ કરી દેશે। એટલે કે થોડા સમયમાં તેના કોષોની સંખ્યામાં ખૂબ જ વધારો થશે। જ્યારે એની કમ્પેર આપણે સુકોષ કેન્દ્રીયના કોષો સાથે કરીએ તો સુકોષ કેન્દ્રીયના કોષો એટલું ઝડપી વિભાજન કરી શકતા નથી। તો આપણે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીયના મેં તમને લાસ્ટ લેક્ચરમાં તફાવત કીધા હતા, એમાં આ એક એડ થશે તફાવત કે આદિકોષ કેન્દ્રીયના કોષો ઝડપી વિભાજન પામે છે, જ્યારે સુકોષ કેન્દ્રીયના કોષો એટલું ઝડપી વિભાજન કરી શકતા નથી। અથવા તો એવું પણ લખી શકે કે આદિકોષ કેન્દ્રીયના કોષો કરતા તેનું વિભાજન થોડું ધીમું હોય છે। નેક્સ્ટ આપણે જોઈએ કે આદિકોષ કેન્દ્રીયના જે કોષો છે તેના આકાર અને તેના કદમાં ખૂબ જ વિભિન્નતા જોવા મળે છે। સેમાં આદિકોષ કેન્દ્રીયના જે કોષો છે તેમાં આકાર અને કદમાં ખૂબ જ વિભિન્નતા જોવા મળે છે। આપણે અત્યારે એક્ઝામ્પલ લઈએ બેક્ટેરિયા, તો બેક્ટેરિયાના જે કોષોને બધા હોય છે તેને ટોટલ તેના આકારના લીધે ચાર ભાગમાં વર્ગીકૃત કર્યા છે, બરાબર। આપણે જોઈએ કયા કયા ભાગ, તો એક બેસિલસ કરીને બેક્ટેરિયા છે જેનો આકાર દંડાણુ આકારનો છે। કયા બેક્ટેરિયા? બેસિલસ નામના જે બેક્ટેરિયા છે તેનો આકાર દંડાણુ જેવો છે, મતલબ કે આવા દંડ આકારના તે બેક્ટેરિયા હોય છે, બરાબર। ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ કોકસ કરીને બેક્ટેરિયા છે જેના બેક્ટેરિયાનો આકાર ગોળ રાઉન્ડ શેપમાં હોય છે। તો કોકસ બેક્ટેરિયા જે છે તે કેવા હોય છે, દંડાણુ હોય છે, સોરી ગોળાણુ, ગોળાણુનો મતલબ થાય ગોળ, તો એ રાઉન્ડ શેપમાં આવી રીતે હશે। કોકસનો જ મતલબ થાય રાઉન્ડ શેપ, બરાબર। તો એ કોકસ નામના બેક્ટેરિયા જે છે તેનો આકાર કેવો હશે, ગોળાણુ, મતલબ કે આ રીતે રાઉન્ડ શેપમાં જોવા મળશે। ત્યારબાદ એક વિપ્રિયો કરીને બેક્ટેરિયા છે, એ વિપ્રિયોનો બેક્ટેરિયાનો આકાર હોય છે કોમા આકાર। કયા બેક્ટેરિયા? વિબ્રિયો, જેનો આકાર કોમા આકાર હોય છે। કોમા આકાર તમને ખબર જ હશે, આવા ટાઈપનો આકાર હોય છે, કોમા જેવો। ત્યારબાદ એક સ્પાઇરિલિન કરીને બેક્ટેરિયા છે જેનો આકાર કુંતલમય હોય છે, કેવો હોય છે, સ્પાઇરિલિન કરીને બેક્ટેરિયા છે જેનો આકાર કુંતલ પણ કહી શકીએ યા તો સર્પાકાર પણ કહી શકીએ, તો એનો આકાર સર્પાકાર છે, જે આવા ટાઈપના હોય છે, બરાબર। તો આવી રીતે આ જે આદિકોષ કેન્દ્રીયના જે કોષો હોય છે તેના આકારમાં અને કદમાં ખૂબ જ વિભિન્નતા જોવા મળે છે। હવે વિભિન્નતા ભલે કદ અને આકારમાં જોવા મળતી હોય, પરંતુ એ કોષની અંદર જે સંરચના હોય છે તે બધા જ કોષોમાં સરખી હશે, જેમ કે દંડાનો આકાર હોય, ગોળાનો હોય, કોમા આકાર હોય કે સર્પા આકાર હોય, આકારમાં વિભિન્નતા હશે, પરંતુ તેની અંદરની જે સંરચના હશે તે બધામાં સેમ જ હશે। જે દંડાણુમાં હશે એ જ ગોળાનુમાં હશે, જે ગોળાનુમાં હશે એ જ કોમા આકારમાં હશે, એટલે માત્ર બહારનો આકાર જ બદલાય છે, અંદરની સંરચના સરખી જ હોય છે।
तो आपणे एक बेक्टेरियानुं एक लाक्षणिक आदिकोष केन्द्रनुं आपणे संरचना ड्रॉ करीए के तेनी अंदर कई कई संरचनाओ आवेली छे। અત્યારે હું બેક્ટેરિયાનો એક કોષ ડ્રો કરું છું, કારણ કે બેક્ટેરિયા એક આદિ કોષ કેન્દ્રીય છે, બરાબર। તો બેક્ટેરિયાનો જે કોષ છે એટલે કે આદિ કોષ કેન્દ્રીયના જે કોષો હોય છે તે ટોટલ ત્રણ સ્તર ધરાવે છે, બરાબર। આપણે ડ્રો કરીએ, આ જે છે તે પહેલું સ્તર છે, ત્યારબાદ આ બીજું સ્તર, અને નેક્સ્ટ આ ત્રીજું સ્તર। આવી રીતે આદિકોષ કેન્દ્રીયના જે કોષો હોય છે તે ટોટલ ત્રણ સ્તર ધરાવે છે। ત્રણ કયા સ્તર છે આપણે પછી ડિસ્કસ કરીએ, પેલા એ જોઈએ કે આ જે ભાગ છે તેને શું કહેવાય છે, કોષરસ। આ તમને જે બ્લેન્ક ભાગ દેખાય છે એ શું છે, કોષરસ, બરાબર। તો તમને ખબર હશે કે કોષરસ ની ફરતે જે સ્તર આવેલું હોય તેને શું કહેવાય, કોષરસ પટલ। ફરીથી રિપીટ કરું છું, આ જે બ્લેન્ક ભાગ તમને અત્યારે દેખાય છે આ શું છે, કોષરસ છે, બરાબર। તો કોષરસ ને ફરતે જે સ્તર આવેલું હોય તેને શું કહેવાય, કોષરસ પટલ। ત્યારબાદ આપણે જોઈએ, તમને આ કોષરસ પટલ પછી એક વ્હાઇટ કલરનું સ્તર દેખાય છે। હવે વ્હાઇટ કલરનું સ્તર શેનું છે જણાવું, તો આપણે જોયું હતું કે વનસ્પતિના જે કોષો હોય છે તેમાં કોષ દિવાલ આવેલી હોય છે। તો માત્ર વનસ્પતિના કોષમાં કોષ દિવાલ આવેલી હોય એવું જરૂરી નથી, આદિ કોષ કેન્દ્રીયના કોષોમાં પણ કોષ દિવાલ આવેલી હોય છે। યાદ રાખજો, આદિ કોષ કેન્દ્રીયના કોષોમાં, એમાં પણ ખાસ કરીને બેક્ટેરિયાના કોષોમાં કોષ દિવાલ જોવા મળે છે, અને કોષ દિવાલનું સ્થાન ક્યાં હોય છે, કોષરસ પટલના લેયર પછી કોષ દિવાલ આવેલી હોય છે। તો આ વ્હાઇટ કલરનું જે છે તે શું હશે, કોષ દિવાલ। તો આપણે જોયું કોષરસ પટલ સૌથી અંદરનું સ્તર છે, ત્યારબાદ મધ્યમાં કોષ દિવાલ છે, અને હવે તમને જે ગ્રીન કલરનો જે ભાગ દેખાય છે તેને ગ્લાયકોકેલિક્સનું આવરણ કહેવાય છે। શેનું કહેવાય છે, ગ્લાયકોકેલિક્સનું આવરણ અથવા તો ગ્લાયકોકેલિક્સનું સ્તર, બરાબર। હવે ગ્લાયકોકેલિક્સનું સ્તર જે છે તે અમુક બેક્ટેરિયાના કોષોમાં શિથિલ રીતે ગોઠવાયેલું હોય છે। તો શિથિલ રીતે ગોઠવાયેલું હોય તો તેને શ્લેષ્મ સ્તર આવરણ તરીકે ઓળખવામાં આવે છે। તો ઘણા બેક્ટેરિયાના કોષોમાં આ ગ્લાયકોકેલિક્સનું આવરણ મજબૂત ગોઠવાયેલું હોય છે અને થોડું જાડું હોય છે, તો તેવા આવરણને ત્યારે કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં આવશે જ, અત્યારે ઓન્લી આપણે એટલું યાદ રાખવાનું છે કે આદિકોષ કેન્દ્રીયના જે કોષો હોય છે તેમાં ટોટલ ત્રણ સ્તર આવેલા હોય છે, જેમાં સૌથી અંદરનું કોષરસ પટલ, મધ્યમાં કોષ દિવાલ અને સૌથી બહાર ગ્લાયકોકેલિક્સનું સ્તર આવેલું હોય છે। ત્રણેય સ્તરનું એક જ કાર્ય છે મેઇન, કે એ શું કરે છે, કોષને રક્ષણ આપે છે। ત્યારબાદ તેના વિવિધ કાર્યો હશે, પણ આ કોમન કાર્ય છે કે એ કોષને રક્ષણ આપશે, બરાબર। તો આ થયું ગ્લાયકોકેલિક્સ, જે સૌથી બહાર આવેલું હોય છે। હવે આપણે જોઈએ કે તેના કોષરસની અંદર કઈ કઈ સંરચનાઓ આવેલી હોય છે, બરાબર। તો અત્યારે પેલા આપણે સપોઝ અહીંયા ડ્રો કરીએ કે આ કોષ છે, કોષની અંદર શું આવેલું હોય, કોષ કેન્દ્ર। હવે તમને ખબર છે કે આદિ કોષ કેન્દ્રીયમાં કોષ કેન્દ્ર તો આવેલું હશે, પરંતુ એ કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે, કારણ કે આદિનો મતલબ શું થાય, પ્રાથમિક। તો પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી, એટલા માટે કોષ કેન્દ્ર તો આવેલું હશે પરંતુ એ કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ જોવા નહીં મળે।
तो આપણે અહીંયા આજે છે તે શું છે કોષરસ છે બરાબર હવે કોષરસની અંદર આવી જે શું આવેલું હશે કોષકેન્દ્ર હવે તમને ખબર છે કે કોષકેન્દ્રની ફરતે તો કોષકેન્દ્ર પટલ નહીં હોય છતાં તે કોષકેન્દ્રમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ આવેલું હશે તો આજે છે તે શું છે ડીએનએ હવે આનુવંશિકતાની તમને વ્યાખ્યા જણાવી દઉં આનુવંશિકતાનો મતલબ એવું થાય કે એક પેઢીના જે લક્ષણો છે તે બીજી પેઢીમાં જળવાઈ રહે તેને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે અને આ એક પેઢીના જે લક્ષણો છે તે બીજી પેઢીમાં જાળવવા માટે આનુવંશિક દ્રવ્ય જવાબદાર છે અને આનુવંશિક દ્રવ્ય તરીકે મોટા ભાગના બધા સજીવોમાં ડીએનએ જોવા મળે છે આ ડીએનએ દ્વારા જે એક પેઢીના જે લક્ષણો છે તે બીજી પેઢીમાં જળવાઈ રહે છે ત્યારબાદ બીજીમાંથી ત્રીજી ત્રીજીમાંથી ચોથી એટલે પેઢી દર પેઢી જે લક્ષણો છે તે જળવાઈ જાય છે બરાબર અને આપણે જોઈએ ડીએનએ નું સ્થાન તો ડીએનએ જે છે તે ખાસ યાદ રાખજો સુકોષકેન્દ્રીયનો કોષ હોય કે આદિ કોષકેન્દ્રીયનો કોષ હોય ડીએનએ હંમેશા કોષકેન્દ્રની અંદર જ જોવા મળશે તેમાં જોવા મળશે કોષકેન્દ્રમાં જ ડીએનએ જોવા મળશે બરાબર પણ આદિ કોષકેન્દ્રીયમાં કોષકેન્દ્ર પટલ નહીં હોય એટલે ડીએનએ કોઈ પણ આવરણ વગર આવૃત નથી બરાબર ત્યારબાદ આપણે હજુ એક જોવી હોય વિશિષ્ટતા તો આદિ કોષકેન્દ્રીયમાં જે બેક્ટેરિયા છે તે બેક્ટેરિયાના કોષોમાં એક ડીએનએ તો આવેલું જ હોય છે છતાં એક વધારાનું વલય આકારનું અથવા તો કુંતલમય આકારનું એક ડીએનએ આવેલું હોય છે ખાસ યાદ રાખજો શું આવેલું હોય છે બેક્ટેરિયાનો જે કોષ હોય છે એમાં ડીએનએ તો આવેલું હશે જ પરંતુ એક બીજું વધારાનું કુંતલમય આકારનું ડીએનએ આવેલું હોય છે અને તે ડીએનએ ને પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે બરાબર ત્યારબાદ આપણે મેં લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે આદિ કોષકેન્દ્રીયના જે કોષો હોય છે તેમાં પટલમય અંગિકાની ગેરહાજરી હોય છે પરંતુ પટલવિહીન અંગિકા હાજર હોય છે અને પટલવિહીન અંગિકા માત્ર એક જ છે જેનું નામ છે રિબોઝોમ તો રિબોઝોમ આવી રીતે કોષરસમાં જોવા મળશે બરાબર આ જે છે તે રિબોઝોમ નેક્સ્ટ જોઈએ કે આદિ કોષકેન્દ્રીયના કોષોમાં એક બીજું આવેલું હોય છે મેસોઝોમ્સ મેસોઝોમની રચના આવા ટાઈપની હોય છે જે ઉત્સેચકોથી સભર હોય છે અને કોષોને શ્વસનની પ્રક્રિયામાં મદદ કરે છે તો આ જે છે તે મેસોઝોમ્સ બરાબર હવે જોઈએ કે જે આ કોષ દિવાલ છે વ્હાઇટ કલરની જે કોષ દિવાલ બતાવેલી છે તે કોષ દિવાલમાં આવી રીતે પૂંછડી આકાર જેવી કશા આવેલી હોય છે શું આવેલી હોય છે કોષ દિવાલ સાથે જોડાયેલી કશા આવેલી હોય છે હવે આ કશાનું શું કાર્ય છે જોઈએ તો કશા જે છે તે કોષને ચલિતતામાં મદદ કરે છે જે કોષોમાં આ કશા આવેલી હશે તો એ કોષ ચલિત હશે અને જે કોષમાં આ કશા નહીં આવેલી હોય તો એ કોષ કેવો થશે અચલિત કોષ બરાબર તો આ કશા જે છે તે શું કરશે કોષને ચલિતતામાં મદદ કરશે ત્યારબાદ તેમાં બીજું એક રચના આવેલી હોય છે પીલી કરીને બરાબર આવી રીતની એની રચના હોય છે બંને બાજુએ હોય છે જેને શું કહેવાય છે પીલી હવે આપણે ફરીથી આનું રિવિઝન કરી લઈએ એ પહેલા તમને આ પ્લાઝમિડ એટલે શું એ નહીં ખબર હોય કારણ કે પ્લાઝમિડ વર્ડ તમારા માટે પહેલી વાર આવ્યું છે તો પ્લાઝમિડ નો શું યુઝ છે એ જણાવી દઉં તો પહેલા શું કરવામાં આવશે કે જે બેક્ટેરિયાના કોષો હશે એ કોષોમાંથી આ જે વધારાનું ડીએનએ જે છે જેને આપણે પ્લાઝમિડ કહીએ છીએ એ પ્લાઝમિડને શું કરવામાં આવશે બેક્ટેરિયાના કોષોથી અલગ કરવામાં આવશે તો શું કરવામાં બેક્ટેરિયાના બેક્ટેરિયાથી ડીએનએ ને અલગ કરવામાં આવશે ત્યારબાદ એ અલગ કરેલું ડીએનએ જે છે તેનો વાહક તરીકે ઉપયોગ થશે વાહક તરીકે ઉપયોગ કેવી રીતે થશે એ તમારે ધોરણ 12 માં
તેમાંથી પ્રતિજૈવિક દ્રવ્યો બનાવવામાં આવશે. શું બનાવવામાં આવશે? પ્રતિજૈવિક દ્રવ્યો. આ પ્રતિજૈવિક દ્રવ્યો શું કામ છે? તો પ્રતિજૈવિક દ્રવ્યો અથવા તો તેને એન્ટીબાયોટિક્સ પણ કહેવાય છે, જે રોગોની સારવારમાં મદદરૂપ બને છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે જે બેક્ટેરિયાના પ્લાઝ્મિડમાંથી કઈ એક પ્રતિજૈવિક દ્રવ્ય બનાવવામાં આવ્યું છે. તો તમે ડાયાબિટીસ નામનો રોગ સાંભળ્યો હશે. હવે ડાયાબિટીસનો રોગ કેવી રીતે થાય છે કે આપણા શરીરની અંદર એક અંતઃસ્ત્રાવ આવેલો હોય છે જેનું નામ છે ઇન્સ્યુલિન. આ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનું શું કાર્ય છે કે આપણા શરીરની અંદર જે સુગર હોય છે એ સુગરને મેન્ટેન રાખશે, બરાબર. હવે ડાયાબિટીસના પેશન્ટમાં શું થતું હોય છે કે ઇન્સ્યુલિન બનતું બંધ થઈ જશે, અને ઇન્સ્યુલિન શરીરમાં બનતું બંધ થશે એટલે શું થશે, આપણા શરીરમાં સુગરનું જે પ્રમાણ છે તે વધવા માંડશે. અને સુગરનું પ્રમાણ વધશે એટલે એને કંટ્રોલ કરવા માટે આપણે શું કરવું પડશે, દવા લેવી પડશે. તો આ ડાયાબિટીસના પેશન્ટ જે દવા યુઝ કરે છે એ શેની છે, આ પ્લાઝ્મિડમાંથી પ્રતિજૈવિક દ્રવ્ય બનાવવામાં આવ્યું છે જે આપણે શું કરવું પડે, ઇન્સ્યુલિનને બહારથી શરીરમાં દાખલ કરવું પડે. અને બહારથી ઇન્સ્યુલિન બનાવવા માટે આ જે બેક્ટેરિયાનું પ્લાઝ્મિડ છે તેનો વાહક તરીકે ઉપયોગ કરી અને ત્યારબાદ તેમાંથી પ્રતિજૈવિક દ્રવ્ય બનાવવામાં આવ્યું છે, જેથી શરીરની અંદર જે સુગરનું પ્રમાણ છે તે મેન્ટેન રહેશે. આ અત્યારે મેં ખાલી તમને એક જ એક્ઝામ્પલ આપ્યું છે. આવા ઘણા બધા રોગોની સારવાર કરવા માટે પ્લાઝ્મિડનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ કે મેસોઝોમ્સ. તો મેસોઝોમ્સ જે છે તે તો ઉત્સેચકોથી સભર હોય છે. તદુપરાંત આ જે મેસોઝોમ્સ છે એ કોષોને શ્વસનની પ્રક્રિયામાં મદદ કરશે. તો આ થયું એક આદિકોષ કેન્દ્રીયના કોષની સંરચના. આપણે ફરીથી રિવિઝન કરી લઈએ તો આપણે અત્યારે જે લાક્ષણિક કોષ ડ્રો કર્યો છે તેનો કર્યો છે બેક્ટેરિયાનો, બરાબર. અને આદિકોષ કેન્દ્રીયના કોષોમાં ટોટલ ત્રણ સ્તર આવેલા હોય છે, જેમાં સૌથી અંદરનું કોષરસ પટલ, સેકન્ડ છે કોષ દિવાલ અને સૌથી બહાર ગ્લાયકોકેલિપ્સ. આ ત્રણે ત્રણ આવરણ જે છે સ્તર તેનું મુખ્ય એક કાર્ય છે કે કોષને રક્ષણ આપશે. ત્યારબાદ આપણે તેની અંદરની સંરચના જોઈએ તો તેમાં કોષરસમાં આ કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્રમાં આનુવંશિક દ્રવ્ય આવેલું છે જેનું નામ છે ડીએનએ. આ ડીએનએ શું કરે છે, પેઢી દર પેઢીના જે લક્ષણો છે તે જાળવી રાખે છે, જેથી તેને આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે બેક્ટેરિયાના કોષોમાં ડીએનએ તો હશે જ, તેની સાથે હજુ એક વધારાનું વલય આકારનું ડીએનએ આવેલું છે જેને પ્લાઝ્મિડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ત્યારબાદ તેમાં પટલ વિહીન અંગિકા જે છે તે જોવા મળશે. પટલમયની તો ગેરહાજરી હોય છે, તો પટલ વિહીન અંગિકા જે રિબોસોમ છે તે પટલથી આવૃત નહીં હોય એટલે કોષ રસમાં જે છૂટી છવાઈ જોવા મળશે. ત્યારબાદ તેમાં મેસોઝોમ્સ આવેલું હોય છે જે ઉત્સેચકોથી સભર હોય છે. ત્યારબાદ તેમાં પીલી આવેલું હોય છે અને આ જે છે તે કશા છે જે શું કરશે, કોષને ચલિતતામાં મદદ કરશે. અને પ્લાઝ્મિડનો ઉપયોગ શું છે, તો એ પ્લાઝ્મિડને કોષ રસમાંથી સોરી બેક્ટેરિયાના કોષમાંથી અલગ કરવામાં આવશે. ત્યારબાદ તેનો વાહક તરીકે ઉપયોગ કરી અને પ્રતિજૈવિક દ્રવ્યો બનાવવામાં આવશે જે રોગોની સારવાર માટે ઉપયોગી બનશે. મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું કે ડાયાબિટીસના પેશન્ટ જે ઇન્સ્યુલિનની દવા લે છે તે આ પ્લાઝ્મિડમાંથી બનાવવામાં આવ્યું છે, બરાબર. Mm-hmm.